મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે સૌથી મોટી યોજનાને હોળી પહેલાં સૌથી મોટી ભેટની ત્રણસો યુનિટ તદ્દન મફત અને બે હજાર રૂપિયાનો રોપતો ક્યારે આવશે સંપૂર્ણ વિગત જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત સરકારી ભરતીના અંતર્ગત મળી કરીશું મિત્રો તમે જોઈ શકો છો પ્રતિમ પહેલાં જે સૌથી મોટી જાહેરાત છે મિત્રો આની અંદર તમે ભાવનગર મહાનગરપાલિકાની જે જણાવેલ જે જગ્યાઓ છે એ અંતર્ગત સીધી ભરતી કરવાની રહેશે મિત્રો આની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ઇન પર જઈને તમે અરજી કરી શકો મિત્રો આની અંદર જે જગ્યાઓ છે એ અંતરે એકસો ને ઓગણ જગ્યાઓ છે આ અંતર્ગત જે તમે જગ્યાઓ છે એના નામ પણ તમે વાંચી શકો છો મિત્રો આની અંદર લાયકા અંતર્ગત જે છે એના વિશે માહિતી આપેલી છે કોઈપણ સંજોગોમાં તમારે ટપાલ કે રૂબરૂ અરજી કરવાની રહેશે નહીં ફક્ત તમારે આની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે આ જગ્યાની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ માહિતી જે ઓજસની વેબસાઇટ છે ત્યાં મળી જશે મિત્રો આની અંદર તમારે છેલ્લી તારીખ ફી ભરવાની છે ઓગણત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ સુધી તમે આની અંદર ફી ભરી શકો છો મિત્રો આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂરી જણાય તો પસંદગી સમિતિ દ્વારા મેરિટના આધારે લિસ્ટ લિસ્ટ જાહેર થશે અને સાથે મિત્રો આની ઉમેદવારો જે લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે તો સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત જે કેટેગરીના છે એ અંતર્ગત ફી માફ થશે સાથે મિત્રો આની અંદર ઉંમરની છૂટછાટ મળશે અને સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર આ થશે તો મિત્રો વધુ વિગતો માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ છે એ અંતર્ગત તમારે વિઝિટ કરીને આ પરથીની સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો મિત્રો આગળ આપણે વિડીયોની અંદર વાત કરીએ તો મિત્રો આગળ વિડીયોની અંદર આપણે વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે જે હોળી પહેલાં સૌથી મોટી ભેટ છે મિત્રો દવું ચોખા કેન્દ્ર સરકારના આ મેંની અંદર મળશે સાથે મિત્રો આની અંદર એકદમ મફત છે મિત્રો સાથે મિત્રો કેન્દ્ર સરકાર અંતર્ગત જે રાજ્ય સરકારનું જે અનાજ છે એ પણ મળશે તો મિત્રો ઘણા બધા જે ગામડાઓની અંદર જે અનાજની ચોરી થતી હોય છે એ પણ ઘણી બધી ફરિયાદ આ અમારી ચેનલની અંદર આવી છે શું તમારા ગામડાની અંદર કોઈ કોઈપણ પ્રકારની અનાજ આપતા નથી ચોરી થાય છે કે ઓછું આપે છે એ કમેન્ટ કરજો મિત્રો આની અંદર રાજ્ય સરકાર દ્વારા તમને તુવેર તુવેરદાળ ચણા અને ખાંડ આપવામાં આવશે જો મિત્રો તમે તુવેરદાર લેશો જે રાજ્ય સરકારનું જે રાહતદારનું અનાજ છે એની અંદ અંતર્ગત ભાવ તમારો પચાસ રૂપિયા પ્રતિ કિલો એ ચણા તમને ત્રીસ રૂપિયા પ્રતિ એ અને ખાંડ જે બે વિભાજનની અંદર છે અત્યંત કુટુંબ માટે પંદર રૂપિયા પ્રતિ કિલો અને બીપીએલ કુટુંબ માટે બાવીસ રૂપિયા પ્રતિ કિલો મળશે મિત્રો આ જે કાર્ડ રેશન કાર્ડ છે એ અંતર્ગત તમારું કયું કાર્ડ છે એ તમે કહીને જરૂર જરૂર જણાવજો જેથી બધા જ મિત્રોને એ ખબર પડી શકે મિત્રો વધુમાં છે કે જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે મિત્રો આની અંદર જાણીએ કે સાત ફેબ્રુઆરી સુધી વાવેતર પાક કુલ ચૌદસો ને એકત્રીસ જે ભાવ છે ચણાનો ભાવ સત્યાવીસ થતાં રાયડા પાકમાં નવસો ને ઓગણપચાસ ખેડૂતોને નોંધણી કરાવેલી છે મિત્રો આ વર્ષમાં રાયની ખરીદી એકસો ને ત્રણ કેન્દ્રો પર કરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના જે ખેડૂતોને જે આર્થિક રક્ષણ મળી રહે તે માટે ઉત્પાદનના પોષણ જેષમ ભાવ મળી રહે તે માટે ઉમદા હેતુથી ચાલુ વર્ષની અંદર કરવામાં આવશે મિત્રો બાવીસ ત્રેવીસ અંતર્ગત તુવેર પાકનો જે ટેકાનો ભાવ છ હજાર છસો પ્રતિ ક્વિન્ટલ અને ચણાનો ભાવ પાંચ હજાર ત્રણસોને પાંત્રી પ્રતિ ક્વિન્ટલ છે અને રાયનો ભાવ પાંચ હજાર ચારસોને પચાસ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવે છે મિત્રો તુબેરદાર ખરીદી એકસો પંદર એકસો પાંત્રીસ કેન્દ્રોની અંદર થશે ચણાની ખરીદી એકસો સત્યાસી કેન્દ્રો છે એ ઉપર થશે અને રાયની ખરીદી એકસો ને ત્રણ જે કેન્દ્રો છે ગુજરાતની અંદર એ અંતર્ગત થશે તો મિત્રો આજે ત્રણ પાક છે એમાંથી તમે કયો પાક ઉગાડ્યો છે એ કમેન્ટ કરો જેથી ઘણા બધા મિત્રોને ખબર પડી શકે કારણ કે આપણો વિડીયો છે એ ઘણા બધા મિત્રો સુધી જતો હોય છે તો મિત્રો વધુમાં જાણીએ તો મિત્રો બેંક દ્વારા અને એટીએમ દ્વારા આરબીઆઈ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે તમારા તમારું કે ડેબિટ કાર્ડ છે એને તમે એટીએમમાં જાઓ છો તમારે જે હવે નોટો પણ નીકળશે અને સિક્કાઓ પણ નીકળશે તો મિત્રો આ જે બહાર શહેરોની અંદર શરૂ કરવામાં આવી છે સુવિધા તો મિત્રો આરબીઆઈએ નવી જાહેરાત કરી છે એટીએમમાંથી નીકળશે સિક્કા તો આરબીઆઈએ માસ્ટર પ્લાન તૈયાર અને એટીએમ મશીન પર જ્યારે તમે પૈસાઓ પાડો છો ત્યારે એટીએમ કાર્ડ નાખવા પર નોટ બહાર નીકળે છે પરંતુ હવે એટીએમથી નોટ થી સાથે સિક્કા પણ બહાર નીકળશે બુધવારે ત્રણ દિવસની આરબીઆઈની એમ પી જે બેઠક મળી હતી એ અંતર્ગત ગવર્નર છે એ અંતર્ગત ચંદ્રકાંત દાસે સતત છઠ્ઠી વખત રેપો રેસ્ટ વાપરી અને જાહેરાત કરી છે મિત્રો વધુમાં જાણીએ કે યુપીઆઈ દ્વારા ઉપાડી શકાશે સિક્કા કારણ કે તમે જાણતા હશો કે તમારે હવે જે પહેલાં નાખવાનું હતું જે ડેબિટ કાર્ડ છે એ મશીનની અંદર નાખવાનું હતું તો મિત્રો આની અંદર હવે જે વધુમાં માહિતી છે કે બેંકની જે એટીએમ છે એના ઉપર કોડ આપેલો હશે સ્કેન કરશો તો તમારા ખાતાની તરત જ પૈસા ઉપડશે અને તમે તમારા જે એટીએમમાંથી લઈ શકો છો મિત્રો હવે કોઈપણ પ્રકારની ઝંછટ હશે નહીં એટીએમ પિન એ અંતર્ગત કોઈ પણ પ્રકારની ઝંઝટ હશે નહીં તો મિત્રો તમારે વધુમાં જે છે કે મોબાઈલ તમારે સાચવી રાખવાનો રહેશે મિત્રો વધુમાં જાણીએ તો મિત્રો વધુમાં જાય કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે એ અંતર્ગત સૌથી ખરા જે આપણે કે ખરાબ સમાચાર છે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જે જાહેરાત કરી છે કે સાંભળીને ચોંકી જશો તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે સૌથી મોટું એલાન કરવામાં આવી રહ્યું છે કે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે વિશેષ માહિતી આપી છે કે જો તમે તેર હપ્તો રહી ગયો હોય તો તમારે ખાતામાં જે બે હજારનો હપ્તો આવવાનો છે તો મિત્રો તમે જાણતા હશો કે પીએમ મોદી દ્વારા દેશના જે દરેક ખેડૂતોના ખાતાની અંદર એક વર્ષની અંદર છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજના વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી ચાલો આપણે જાણી કે કૃષિ મંત્રાલય તરફથી શું આવી છે સૌથી મોટી અપડેટ તો મિત્રો એની અંદર જાણે કે સંસદમાં માહિતી આપતા કૃષિ મંત્રીને દસ તો મરે જે મહત્વનું કહ્યું છે કે હાલમાં સરકાર દ્વારા તરફથી જે પીએમ કિસાનની જે રકમ કોઈપણ પ્રકારની વધારવામાં આવી નથી તમે તમે જાણતા હશો કે ઘણી બધી જાહેરાતો હશે કે તમારી છ હજારની જે પૈસા છે આઠ હજાર કરવામાં આવે છે તો આ અંગે કૃષિ મંત્રીએ લોકસભામાં લેખિત જવાબ આપીને કહ્યું છે કે સહાયની રકમ કોઈ પણ પ્રકારે વધારવા દેવામાં આવી નથી તો મિત્રો નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે ત્રીસ જાન્યુઆરી સુધી ખેડૂતોને બે પોઈન્ટ ચોવીસ લાખ કરોડ રૂપિયા વધુની રકમ જારી કરવામાં આવી છે તો કેન્દ્ર સરકારે જે ચાલવામાં આવેલી એક વિશેષ યોજના છે કે તો આમાં સો ટકા ફંડિંગ હોય છે તો મિત્રો આની અંદર વધુમાં જાણીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે પાત્ર લાભાર્થી છે એમને માત્ર બે હજાર રૂપિયાનો લાભ મેળવી શકતા નથી તો મિત્રો આની અંદર જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતો આર્થિક સહાય આપવામાં આવે છે તો આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવે છે એક વર્ષની અંદર એ પણ ત્રણ હપ્તાની અંદર જારી કરવામાં આવે છે મિત્રો ચાર મહિનાના અંતરે ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે મિત્રો કેન્દ્ર સરકારના વર્ષ પીએમ કિસાન યોજના હેઠળ આગામી હપ્તો એટલે કે તેરમો હપ્તો જાહેર કરી શકે છે આ બાબતો ખેડૂતોના આપવામાં આવશે ને જેનું નામ યાદીમાં છે જ તો સાથે જ ઈ કે વાયસી કરાવી છે તો તમારા ખાતાની અંદર હપ્તામાં આવશે મિત્રો ઈ કેવાયસી પણ નથી કરાવ્યું તો તમારે આ યોજના થમી વંચિત રહી જશે મિત્રો વધુમાં છે કે લાયક હોવા છતાં તેમને લાભ નથી મળતો કોને લાભ નથી મળતો વધુમાં જાણે કે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂત આ યોજના હેઠળ પાત્ર છે પરંતુ તે આ યોજનાનો લાભ મળ્યો નથી તો રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ તેમને ખાતામાં પૈસા આવ્યા નથી તો પરંતુ તો મિત્રો તમે જાણતા હશો ઘણા બધા ખેડૂતો છે ખાતામાં પૈસા નથી આવ્યા તો આ જે નંબર આપે છે એની અંદર જે સાચી અરજી હોવી જોઈએ અને તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ અંતર્ગત જો તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને તમારા ખાતાની અંદર પૈસા ના આવે તો તમે આ નંબર આપ્યા છે એના પર કોલ કરી અને વધુ માહિતી મેળવી શકો છો તો જય મિત્રો બંધે માત્ર જય ગરવી ગુજરાત જય જવાન જય કિશ